રામ લક્ષ્મણ અને સીતા બેઠા હતા હનુમાન એન્ટ્રી મારી રામ પણ મલકાય સીતા પણ મલકાય રાવણની સાથે યુદ્ધમાં વિજય મેળવ્યો દશેરાની અને એના પછી જ્યારે અયોધ્યામાં આવ્યા રામ અને સીતા બાજુ બાજુમાં બેવ મલકાય હનુમાનને જરા સળી કરવાનું મન થયું એને સીતાના ચરણ પગની સામે નજર કરી અને પછી કીધું આ ચરણ થી આ ચરણ મહાન છે આ ચરણ એટલે રામના થી એટલે કરતા રામના ચરણ એટલે પગ રામના પગ કરતા સીતાના પગ મહાન છે તમને હસબન્ડ વાઇફ ને બાજુમાં બેસાડ્યા અને પછી કોક આવીને આવી સળી કરે તમે ઓલાને મારવા લ્યો કે ના લ્યો

આ ચરણથી આ ચરણ મહાન છે હવે થી એટલે વડે વડે એટલે આ ચરણ છે માટે આ ચરણ મહાન છે જો રામ ના હોત તો સીતાનો ભાવ કોણ પૂછવાનું હતું રામ છે માટે સીતાના ચરણ મહાન હવે રામ નું મોઢું ફૂલાઈ ગયું ગુલાબી ગુલાબી થઈ ગયું છે વગર લાલિયે લાલ લાલ થઈ ગયું છે અને સીતાજી નું જરાક જંખવાઈ ગયું છે હનુમાન ને થયું એ બરાબર નહીં હોરાય ના રામને નારાજ કરાય ના સીતાને નારાજ કરાય બેવ ને ખુશ કરવાના હોય હનુમાનજી એ છેલ્લો બોલ ફેંક્યો બેવના ચરણની સામે આમ હાથ લાંબો કરીને કીધું આચરણથી આચરણથી આ ચરણ સમજાણું તમને કઈ ભાઈ ગુજરાતી ફાવે છે કે મારવાડીમાં બોલો આચરણથી એટલે આચાર જે સારા આચાર પાડે એના ચરણ મહાન છે રામનું પણ આચરણ ઊંચું છે સીતાનું પણ આચરણ ઊંચું છે માટે બેયના ચરણ મહાન બેયને ખુશ કરી દીધા આચરણથી આચરણ મહાન છે મારે તમને સમજાવવું છે આચાર્ય કોને કહેવાય આચરણ એ આચાર્ય બાકી બધા વિચાર્ય જીન શાસન ના કોને કહેવાય છે જેના જીવનમાં પાંચ મહાવત અને પંચાચારનું પાલન હોય એટલું જ નહીં પંચાચારું પાલન કરાવે એનું નામ આચાર્ય આપણે નસીબદાર આ પડતા કાળની અંદર પણ આપણને ઉંચામાં ઊંચા આચાર્યો મળ્યા છે બોલો આચાર્યો પાંચ આચાર કયા હોય ફટાફટ જ્ઞાનાચાર અમૃતભાઈ દર્શનાચાર ચારિત્રાચાર તપાચાર વેરી ગુડ અમારા બધા આચાર ની તમને ખબર છે તમારા કયા આચાર હોય એની તમને ખબર છે ખરી બધું ભાવસી નું બધું ધ્યાન રાખડું ઓ હાલે ને ઓ નહી હાલે અબાર જવી જી ને અબાર ની જવી જાય અણોથી ઈ કરી જઈ ને ઓ નહી કરી જાય મારું હેંગ થા થોડું કોઈ થા નહીં